विद्यार्थी मित्रों आपणे आजे धोरण 4 માં ગણિત માં 10મું ચેપ્ટર પેટર્ન ની રમત એમાં આપણે આગળ ઘણા બધા વિડિયો જોઈ ગયા છે એમાં આપણે પેટર્ન અલગ અલગ રીતે બનાવેલી હતી ત્રિકોણ માં ત્રિકોણ ની જોયું તો જાદુઈ ત્રિકોણ ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક માં સીધી લીટી પેલા આપણે જોયું તો ઈ પેટર્ન જોઈ હતી હવે ત્યારબાદ અંકો નું ટાવર ઈ જોયું તો મિનારો સરવાળાનો સમાન નિયમ ઈ પણ આપણે જોયું તો હવે છે સરવાળાની પેટર્ન એમાં આપણને શું કહે છે આપણે જોઈએ આપણને આપેલું છે 1 + 2 + 3 = 6 2 + 3 + 4 = 9 3 + 4 + 5 = 12 ઓ અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે આમાં આપણને કેટલી સંખ્યા આપેલી છે 1 + 2 + 3 શું ટોટલ આવ્યો એનો 6 પછી 1 થી ચાલુ કરો હવે અહીંયા 2 થી 2 + 3 + 4 = 9 3 + 4 + 5 = 12 હવે આમાં જુઓ 6 અને 9 માં કેટલો વચ્ચે ડિફરન્સ છે 7, 8 અને 9 3 નો અને 12 અને 9 માં 10, 11 અને 12 આમાં પણ 3 3 બધામાં 6 માં 3 વધારે તો 9 9 9 વધતા જાય છે જે આપણે અહીંયા કર્યું હોય કે 4 + 5 + 6 તો આમાં 3 વધારે કેટલો થશે 13 14 અને 15 ટોટલ આવશે 5 6 4 10 10 ને 5 15 આમાં પણ 3 3 વધે છે આપણે 3 સંખ્યા લઈશું તો 3 નો તફાવત આવશે હવે 4 સંખ્યા લઈએ તો કેટલાનો તફાવત આવે આપણે જોઈ લઈએ જો આપણને નીચે આપેલું છે 1 + 2 + 3 + 4 = 10 લખતા જઈએ આપણે આ 3 સંખ્યાનું હતું હવે જોઈએ 4 સંખ્યાવાળું 1 + 2 + 3 + 4 = 10 2 + 3 + 4 + 5 = 14 3 + 4 + 5 + 6 = 18 કેટલી કેટલી સંખ્યામાં વધે છે 4 4 વધે છે 10 + 14 એટલે 4 નો તફાવત આવે અને 18 માંથી 14 જાય તો 4 નો 4 સંખ્યા લેશું તો 4 વખતે દરેક વખતે વધે છે પહેલાં 10 પછી 14 પછી 18 એમાં આપણે 4 4 વધતા જાય છે હવે નીચે આપણને કીધું છે હવે તમે આ રીતે 5 અંકોનો સરવાળો કરીને નવી પેટર્ન બનાવો હવે કેટલી સંખ્યા લેવાની છે આપણે 5 સંખ્યા લેશું તો હવે તમને જે લખીને તમને બોક્સ દોરેલા છે એમાં તમારે લખવાનું છે હું લખું છું ઈ આ 5 સંખ્યાવાળું 1 + 2 + 3 + 4 + 5 ટોટલ કરવાનું 2 + 3 + 4 + 5 + 6 3 + 4 + 5 + 6 અને 7 4 5 6 7 અને 8 5 6 7 8 9 અને 10 9 ઉધી જ આવશે 1 2 3 4 અને 5 હવે બધાને તમારે અહીંયા ટોટલ લખવાનો છે 15 20 25 30 અને 35 હવે જુઓ બધાનો સરવાળો કરશો એટલે 15 જવાબ આવશે પછી આ બધાનો સરવાળો 20 તો કેટલા કેટલા વધે છે 5 5 બધામાં વધે છે તો 5 સંખ્યામાં આપણે 5 5 આવી રીતે પેટર્ન આપણે જોઈ 1 2 3 4 અને 5 નો ટોટલ કરી તો 15 પછી 1 નહીં લેવાનું 2 3 4 5 6 20 એવી રીતે આપણે આખું જોયું સરવાળાની પેટર્ન પહેલાં આપણે 3 સંખ્યાવાળું જોયું એમાં 3 3 નો તફાવત આવતો હતો પછી 4 સંખ્યાવાળું જોયું એમાં 4 4 અને 5 સંખ્યામાં 5 5 નો વધતા જાય છે સરવાળો કરતે 15 20 25 તમે જોઈ શકો છો એટલે બધામાં 5 5 વધતા જાય છે 15 20 25 30 35 5 5 વધતા જાય છે તમારે પાઠ્યપુસ્તકમાં આ જે મેં લખ્યું છે એ તમારે લખવાનું છે હવે આગળ ગુપ્ત સંદેશો એમાં આપણે જોઈએ
गुप्त संदेश में आपने शू कैसे जोई संदेश गुप्त संदेश अँ एक छोकरी अने छोकरा नो संवाद आपने आपेलो छे आपणे जोईए तो ए छोकरी शू कहे छे तू शू करे छे तो बीजो एम कहे छे छोकरो एम कहे छे मारा दोस्ते मोकलेला आ नोंध वाँचवानो प्रयत्न करी रह्यो छूं परंतु हूँ समझी शकतो नथी तो हवे छोकरी शू कहे छे सारू मने जोवा दे आ एक गुप्त संदेशो जेवो लागे छे आ छोकरी छोकराने पूछे तो तू शू करे छे तो छोकरो एम कहे छे कि जेने दोस्ते ने एक दोस्ते मोकलेलू छे नोंध ई वाँचे छे पण कंई खबर पड़ती नथी आपणे अहींया अंकोमां लखेलू छे एने खबर पड़ती नथी ई वाँचवानो प्रयत्न करे छे तो छोकरीए शू कीधुं लाय मने जोवा दे आ कंई गुप्त संदेशो जेवुं लागे छे तो हवे आपणे अहींया जे संदेशो छे एवुं लखुं छुं तमने शू खबर पड़े छे जोईए आपणे 7, 15, 15, 4, 14, 9, 7, 8, 20 આવું એક સંદેશો આપેલો છે આપણે આમાં પહેલીવાર આપણે જોઈ તો આપણને ખબર પડે નહીં કે આમાં શું કહેવા માંગે છે તો હવે આપણે નીચે જોઈએ પહેલાં યામિનીને નિયમ સમજાવ્યો યામિનીએ નિયમ સમજાવ્યો અંકોનો ઉપયોગ કરીને ઉપયોગ અક્ષરો માટે થયેલ છે અંકોનો ઉપયોગ શેની માટે થયેલ છે અક્ષર માટે થયેલ છે દાખલા તરીકે આપણને ઉદાહરણ આપીને સમજાવેલ છે જે એટલે 10 પી એટલે 16 એટલે એને શું કીધું જે આવે તો શું સમજવાનું આપણે 10 પછી પી એટલે કે 16 લખેલું હોય ત્યારે આપણે પી સમજવાનું અને 10 લખેલું હોય અહીંયા જે સમજવાનું કેવી રીતે એબીસીડી પ્રમાણે એ તો 1 બી તો 2 એવી રીતે તમારે જે ક્યાં આવશે 10 નંબર ઉપર આવશે અને પી 16 નંબર ઉપર આવશે હવે નીચે એને લખેલું છે જો આપણે પહેલાં 10, 21, 13 અને 16 એટલે શું થશે જમ થશે કેવી રીતે 10, 21, 13 અને 16 એટલે શું થશે જમ એટલે 10 નંબરમાં શું આવશે જે આવશે આપણે આમાં જોતું જવાનું છે પછી 21 નંબરમાં યુ આવશે એવું આપણે 13 નંબરમાં એમ અને 16 નંબરમાં પી એટલે આખું શું થયું જમ્પ જી યુ એમ પી જમ્પ હવે નીચે આપેલી અંકોને અક્ષરોને આપેલી યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે છે પહેલાં હવે આપણે એબીસીડી લખી નાખશું અને નીચે એને 1, 2, 3 એવી રીતે અંકમાં ગોઠવી દઈશું પછી આપણને ખબર પડશે આ સંદેશોમાં શું કહેવા માંગે છે તે આપણે જોઈ લઈએ પહેલાં એબીસીડી લખી લઈએ અને પછી નીચે અમને અંક આપી દઈએ આપણે તમારે આવે તે જે તમને પર્પલ કલરનું આપેલું છે ત્યાં તમારે એબીસીડી પહેલાં ઉપર લખવાનું છે જે નીચેની લાઇનમાં 1, 2, 3 એમ તમારે આગળ અહીંયા વધારવાનું છે હું લખું છું મારી સાથે સાથે બધા લખી લેજો એક 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 હવે આપણે પહેલાં એબીસીડી લખી નાખી હવે ઉપરનો જે સંદેશો છે એ આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે એમાં શું હતું
सात पंदर पंदर अने चार पहले आपने एक लाइन जो हम सात में शू आए अपने जी आए तो लखशू जी पंदर में शू आए ओ हजी पंदर बीजी बार से तो पंदर में शू आए ओ चार चार में आप शू आए डी शू लिखू आयु जी ओ डबल ओ डी गुड हमें बीजी लाइन जो आप चौद नौ सात आठ अने वीस हमें चौदह में अपन शू कह एन नौ नौ क्या आश आई में सात जी आठ आठ में शू आए एच अने वीस में शू आए टी तो हमें आओ गुप्त संदेश हो तो आपने आंकड़ा में आपे तो आपने खबर पड़े नहीं तो याबी समझाए तो खबर पड़ी कि जो आपने सात हो तो एने एबीसी प्रमाण सातमा अक्षर क्या आए ये प्रमाण लिखो जी डबल ओ डी एन आई जी एच डी गुड नाइट एवं लखेलू हमें एटलू खबर पड़ी कि संदेश फ्रेंड शू कहवा मांगता तो गुड नाइट एवं लखी ने आपेलू हमें नीचे टीनुए तेना मित्र ने गुड मॉर्निंग लखवा इच्छे छे हवे टीनु शू एना मित्र ने शू कहवा इच्छे छे गुड मॉर्निंग कहवा इच्छे छे तो ऊपरना नियमनो उपयोग करीने तमे शू लखशे हवे गुड मॉर्निंग आपणे लखवुं छे तो आपणे जेम आवे अंको हता एवी रीते आपणे लखवानुं छे गुड मॉर्निंग तो केवी रीते लखशे ए नीचे आपणे लखवानुं छे तो पहेला आपणे जोई लईए गुड मॉर्निंग केवी रीते लखाय छे तमारे ग्रीन लाइन छे एमां तमारे हुं लखुं ए अंको लखवाना गुड ने पछी હવે પહેલા જો જીમાં શું છે સાત છે તો લખો સાત પછી ડબલ ઓ છે તો ઓમાં શું આવે છે આપણે પંદર તો બેમાં શું લખશું આપણે પંદર અને ડી ડીમાં શું છે ચાર પહેલાં આપણે ઉપરની સંખ્યા નીચે આપેલી હતી ઉપરની જોવાની હતી હવે આપણને ઉપરનું આપેલું છે તો નીચેની આપણે અંકોમાં શું આવે છે એ લખવાનું છે હવે એમ એમમાં શું છે તેર ઓમાં પંદર આર આરમાં શું છે અઢાર એન એનમાં શું છે ચૌદ આઈ આઈમાં નવ એન ચૌદ અને જી શું આવશે સાત આવશે તો હવે એને ગુડ મોર્નિંગ કેવું હશે તો કેવી રીતે સંદેશ મોકલશે સાત પંદર પંદર ચાર તેર પંદર અઢાર ચૌદ નવ ચૌદ અને સાત આવી રીતે ગુડ મોર્નિંગ એને જવાબ આપે તો ગુડ નાઇટ એને એના જ ઓલામાં એને જે કીધું હતું એવી રીતે જ એને ગુપ્ત સંદેશો મોકલેલો હતો એના જ શબ્દમાં એને કીધું કે ગુડ મોર્નિંગ એને આવી રીતે અંકોમાં લખશે તમારે જે ગ્રીન લાઇન છે ત્યાં તમારે જે અંકો મેં લખ્યા છે એ તમારે લખવાના છે આ ગુડ મોર્નિંગ નથી લખવાનું એ તો તમને ઉપર આપેલું છે માં જે અંકો છે એ તમારે લખવાના છે હવે નીચે બીજું શું કહે છે જો એ નિયમ બદલે અને બી માટે એક ડી માટે ત્રણ એ રીતે આગળ વધે તો જસ્ટ એઝ ડાન્સ કેવી રીતે લખશે એ આપણે જોવાનું છે તો હવે આપણને નિયમ બદલવાનો કહે છે એમાં આપણે શું હતું એક હતું તો હવે આમાં શું કરવાનું કહે છે બીમાં એક લખવાનું છે બીમાં એક લખવાનું છે તો હવે આપણે આખો આ જે નિયમ છે એ ચેન્જ કરવાનો છે બીમાં એક લખી પછી ડીમાં ત્રણ લખવાનું છે એટલે એક બે ત્રણ એમ જેમાં અહીંયા બે આવ્યું એને બદલે એક આવશે એ તમારે ચેન્જ કરીને શું લખવાનું છે લેટ એઝ ડાન્સ એ તમારે પહેલાં હવે આખું નવું બનાવવું પડશે અને પછી તમારે લેટ એઝ ડાન્સ આપણે લખી પહેલાં આપણે આ નેચરનું ચેન્જ કરી નાખીએ
હવે બી થી આપણે એક થી ચાલુ કરવાનું છે તો અહીંયા શું આવશે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ. એથી હવે શું લખવાનું છે આપણે લેટ એસ ડાન્સ. હવે એનું આપણે કેવી રીતે ગુપ્ત સંદેશોમાં લખશું એ આપણે જોઈ લઈએ. પહેલાં એલ ઈ ટી યુ એસ અને ડાન્સ ડી એ એન સી ઈ. હવે આપણે ગુપ્ત સંદેશો આપણે ઉપરમાંથી જોઈને લખીએ. એલ એલ ક્યાં આવે છે અહીંયા શું આવશે અગિયાર. ઈ ઈમાં શું છે ચાર. ટી ટીમાં શું છે ઓગણીસ. યુ યુમાં શું છે વીસ. એસ એસમાં અઢાર. ડી ત્રણ. એ એમાં શું આવશે જીરો. એન તેર. સી બે અને ઈ ચાર. તો આપણે આવું લખો શું હશે તે અગિયાર ચાર ઓગણીસ વીસ સોરી બે જીરો વીસ અઢાર ત્રણ જીરો તેર બે અને ચાર. આ રીતે આપણે લખી મોકલશું તો આપણે શું કહેવા માંગીએ છીએ લેટ એસ ડાન્સ. તો હવે આપણે આવી રીતે ગુપ્ત સંદેશો આપણે જોયો કે આમાં કેવી રીતે આપણને પહેલાં જોઈએ તો આપણને ખબર ન પડે પણ આપણે યામિનીએ સમજાયું કે આમાં આપણને શું કહેવા માંગે છે અંકોનો ઉપયોગ કરીને અક્ષર માટે. અંકોનો ઉપયોગ શેની માટે થયેલો છે અક્ષર માટે કે આ અંક મૂકી દીધા છે આપણે એબીસી પ્રમાણે ગોઠવવાના છે. આપણે ગુડ મોર્નિંગ લખવું અને સંદેશામાં શું કહેવા માંગતા હતા ગુડ નાઇટ. અને નીચે આપણે નિયમ બદલો બીમાં બે આવતું તેને બદલે એક લખવાનું હતું એ નિયમ ચેન્જ કરીને આપણે આખી બીજી રકમ જોઈ અને આપણે શું લખવાનું હતું લેટ એસ ડાન્સ. એ આપણે તમે ગ્રીન લાઇનમાં જે મેં અહીંયા લખેલું છે એ તમારે ગ્રીન લાઇનમાં અહીંયા લખવાનું છે નીચે એ તમે લખી લેજો. બાકીનું આપણે આગળના વિડીયોમાં જોશું.